टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બીઝેડ ગ્રુપમાં દરોડા વચ્ચે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા પ્રાપ્ત થઈ નનામી અરજી મળ્યા બાદ સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી ફરિયાદ બાદ ગાંધીનગર બરોડા હિંમતનગર સહિત અરવલ્લી જિલ્લામાં વિવિધ સ્થળે દરોડાની કામગીરી કરવામાં આવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના મળતિયાઓ સાથે મળીને બીઝેડ કંપની કરી હતી બીઝેડની અલગ અલગ કંપનીઓ ખોલી પોન્ઝી સ્કીમ શરૂ કરવામાં આવી હતી ઊંચા વ્યાજની લાલચે 6,000 કરોડ જેટલી રકમ પડાવી રોકાણકારોને નાણાં પરત કેવી રીતે મળશે સૌથી મોટો સવાલ છે રોકાણકારોના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ તેની પણ આશંકા છે નજીવી આવકમાં સ્ત્રોત સામે કરોડોનું રોકાણ કરવામાં આવ્યું આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા ફોનલાઈન પર જોડાયા છે મલ્હાર શું વધુ અપડેટ્સ જોઈ નજર કરવા જઈએ તો ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની નીચે લગભગ 15-20 દિવસ પહેલા જે છે એક નનામી અરજી મળી હતી આ અરજી જે છે તે બીજે ગ્રુપ દ્વારા જે છે પોની સ્કીમ ચલાવવામાં આવી રહી છે તે પ્રકારની આ નનામી અરજી મળી હતી જોકે શરૂઆતના તબક્કામાં સીઆઈડી ક્રાઇમ જે છે તે આ માંગને લિંક હાંસલ કરીને તપાસનો દોર શરૂ કર્યો હતો પરંતુ ગઈકાલે મોડી રાત્રે જે છે તે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની જે છે તે સફળતા મળી હતી એક સાથે જ બીજે ગ્રુપની જે અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓ છે ત્યાં આગળ રેડ કરવામાં આવી હતી જેની અંદર ગાંધીનગર બરોડા હિંમતનગર વિજાપુર એટલે કે મહેસાણા અરવલ્લી મોડાસા જેવા સ્થળો ઉપર જે છે તે રેડ પાડી હતી રેડ દરમિયાન સ્થાનિક પોલીસને પણ જોડે રાખવામાં આવી છે અને દરમિયાન બીજે ગ્રુપ ફાઇનાન્સ જે ઓફિસો હતી ત્યાંથી જે કોમ્પ્યુટર હોય દસ્તાવેજો હોય છે પછી હાર્ડ ડિસ્ક હોય આ તમામ દસ્તાવેજો છે તે જપ્ત કરવામાં આવ્યા છે અને જે રીતે માહિતી સામે આવી રહી છે કે સ્કીમ મારફતે લોકોને જે છે તે લોભામણી જાહેરાત જે છે તે આપવામાં આવતી હતી એટલે કે એકના ડબલ કરી આપવાની જે સ્કીમ હતી તેની અંદર લગભગ 6,000 કરોડનું જે છે તે રોકાણ જે છે તે આ સ્કીમ હેઠળ કરવામાં આવ્યું હતું જો કે આની અંદર ભાજપના એક નેતાનું પણ નામ સામે આવી રહ્યું છે જે સાબરકાંઠાની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા તરીકે તેઓ ઓળખાય છે અને તેઓ પોતાની પણ જે શૈક્ષણિક સંસ્થા જે છે તે પણ ચલાવી રહ્યા છે એટલે કે ભૂપેન્દ્ર ઝાલા જે છે તેઓ તેમના મળતિયાઓને સાથે રાખીને આ પ્રકારની જે છે તે એજન્સીઓ જે છે બીજેડની તે ખોલતા હતા અને તેની અંદર પોન્ઝી સ્કીમ જે છે તે લોકોને લોભામણે લાલચ આપીને જે છે શરૂ કરાવતા હતા જી આભાર મલ્હાર આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે